ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે કયો વિષય ભણવાના ખબર છે તમને? આજે આપણે ભણીશું ભાષા વિષય, અને તે પણ ભાષાની નોટબુકમાં. ઓકે બાળકો, જુઓ બાળકો, આ કઈ નોટ છે ખબર છે તમને? આ છે ડબલ લાઇનની નોટ, એટલે કે ભાષા વિષયની નોટ. બાળકો, આગળ નર્સરીમાં તમે તો મોટા ખાનાવાળી નોટમાં જ લેખન કરતા હતા, બરાબર છે ને? તો હવેથી ભાષાની નોટ એટલે કે ગુજરાતીની નોટ આવશે ડબલ લાઇનની, ગણિત માટે આવશે નાના ખાનાવાળી બોક્સની ખાનાવાળી, અને અંગ્રેજી માટે ચાર લાઇનની નોટ આવશે, બરાબર છે? તો તમારે સૌથી પહેલાં તો એમાં લખતા શીખવું પડશે, કેમ કે અત્યાર સુધી તો તમે મોટા ખાનાવાળી નોટમાં લખતા હતા, બરાબર છે ને? તો બાળકો, હવે આપણે ડબલ લાઇનની નોટમાં લખીશું. તો આ તમારા ડબલ લાઇનની નોટ છે, એટલે કે ભાષા વિષયની નોટ છે. જુઓ, ભાષામાં વિષયમાં જે આ પટલી લીટી છે તેને ડબલ લાઇન કહેવાય છે. શું કહેવાય છે? ડબલ લાઇન. અને આ થોડી એનાથી જાડી લીટી છે, તો તમારે કઈ લીટીમાં લખવાનું હોય છે? પટલી લીટીમાં લખવાનું હોય છે. કઈ લીટીમાં લખવાનું હોય છે? પટલી લીટીમાં. આ જાડી લીટીમાં ન લખવાનું, પછી એ પટલી લીટીમાં. એની નીચે પાછી જાડી લીટી છે તો ન લખવાનું, એની નીચે પાતળી લીટી છે તો તેમાં લખવાનું. તો સૌથી પહેલાં તો આપણે શું લખશું? ઊભી લીટી, જેથી તમને આગળ ભાષામાં મૂળાક્ષરો લખતા આવડે. તો જુઓ, જેટલી લાઇન છે તેટલી જ તમારે લીટી કરવાની છે. કઈ રીતના? આ રીતે ઊભી લીટી, બસ આટલી નાની જ, ઉપરથી લઈને નીચે સુધી તમારે આ શું કરવાની છે? ઊભી લીટી. જુઓ, આ પ્રમાણે વ્યવસ્થિત તમારે ઊભી લીટી કરવાની છે, જેથી જ્યારે પણ આગળ તમારે મૂળાક્ષરો લખવા હોય તો તમે સરળતાથી મૂળાક્ષરો લખી શકો. જુઓ બાળકો, આ આપણે શું કરીએ છીએ? ભાષાની નોટમાં ઊભી લીટી લખીએ છીએ. ચલો, ઊભી લીટી થઈ ગઈ. હવે શું છે? એસ ડબલ્યુ, એટલે કે બાળકો, બાકીના જે ખાનાની જે લીટી છે તે તમારે તમારી જાતે ટીચરો ઉપર બતાવ્યું ને તે પ્રમાણે લખવાની છે. ઓકે, હવે આપણે આવ્યા પાછળનું પાનું. ચલો, પાછળના પાનામાં શું છે ખબર છે બાળકો? આડી લીટી. આમાં પણ જે પાતળી લીટી છે તેમાં જ તમારે લેખન કરવાનું છે. ધ્યાન રાખીને વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે, એટલે તમે ભાષા વિષયમાં સરળતાથી લખી શકો, બરાબર છે? ચાલો, અહીંયા શું કરીશું આપણે? આડી લીટી. શું કરીશું આપણે? આડી લીટી. આ પ્રમાણે વ્યવસ્થિત આડી લીટી. જુઓ, ટીચર જે રીતના ડબલ લાઇનમાં લખે છે તમારે પણ એ જ રીતે ડબલ લીટીમાં લખવાનું છે. ચાલો જુઓ, થઈ ગઈ બાળકો આડી લીટી. હવે નીચે પણ છે એચ લવ ડબલ્યુ, એટલે કે નીચે જેટલી લીટી બાકી રહી તેમાં તમારે તમારી જાતે આડી લીટી લખવાની છે. હવે આવ્યા સામેનું પાનું. સામેના પાનામાં પણ આ જ પ્રમાણે તમારે આડી લીટી કરવાની છે. ઓકે બાળકો, તો ચાલો સાઈડ ઉપરની આ બાજુની આડી લીટી કરવાની છે આ પ્રમાણે, અને શું કહેવાય? ત્રાસી લીટી, સોરી આડી લીટી નહીં, ત્રાસી લીટી. શું કહેવાય? ત્રાસી લીટી. જરાક ત્રાસમાં લખવાનું, આ બાજુ પેન્સિલ મૂકીને આ બાજુની બાજુ લીટી પાડવાની, અને શું કહેવાય? ત્રાસી લીટી. શું કહેવાય? ત્રાસી લીટી. તો જુઓ, થઈ ગઈ ત્રાસી લીટી. આ પ્રમાણે ત્રાસી લીટી તમારે તમારી નોટમાં સરસ રીતે લખવાની છે. ચલો, થઈ ગયું ને. હવે અહીંયા પણ શું છે? એસ ડબલ્યુ, એટલે કે તમારે તમારી જાતે બાકીના ખાના પૂરા કરવાના છે. ઓકે બાળકો, હવે આવ્યા પાછળનું પાન. ચલો, પાછળ પણ ત્રાસી લીટી છે, પણ આ બાજુની ત્રાસી લીટી છે. આગળ આપણે આ બાજુની ત્રાસી લીટી કરી, હવે આપણે ડાબી બાજુથી ત્રાસી લીટી કરીશું. આગળ આપણે જમણી બાજુથી ત્રાસી લીટી કરી હતી, બરાબર છે ને? તો અહીંયા આપણે આ પ્રમાણે ત્રાસી લીટી કરવાની છે. જુઓ, વ્યવસ્થિત રીતે ત્રાસી લીટી કરવાની.
ઊંચા થઈ ગઈ ત્રાસી લીધી. હવે અહીંયા પણ એચ ડબલ્યુ લખ્યું છે, એટલે કે નીચેના જે પણ ખાના બાકી રહ્યા તેમાં તમારે તમારી જાતે ટીચરે તમને આગળ બતાવ્યું ને એ પ્રમાણે લખવાનું છે. ચલો હવે શું આવ્યા, ઊંડો સી અર્ધ ગોળ. અહીંયા પેન્સિલ મૂકીને એ ડબલ લીટીમાં આવે એ જ પ્રમાણે એટલો જ નાનો તમારે ઊંડો સી કરવાનો છે વ્યવસ્થિત રીતે. બરાબર છે બાળકો? જુઓ આ પ્રમાણે તમારે શું કરવાનો, ઊંડો સી. જુઓ થઈ ગયો ઊંડો સી એકદમ વ્યવસ્થિત અને સરસ રીતે થઈ ગયો ને. અહીંયા પણ એચ ડબલ્યુ લખ્યું છે, એટલે કે બાકીના જે પણ ખાના બાકી રહ્યા તેમાં તમારે તમારી જાતે લખવાનું છે. ઓકે બાળકો, હવે આવ્યા પાછળનું પાનું. અહીંયા છે સીધો સી. શું છે સીધો સી? તો અહીંયા તમારે સીધો સી કરવાનો છે આ પ્રમાણે વ્યવસ્થિત રીતે. બોલતા જવાનું અને લખતા જવાનું અને વ્યવસ્થિત ડબલ લાઇનમાં નાના નાના સીધો સી કરવાના છે. બરાબર છે? ચલો જુઓ થઈ ગયું બાળકો. હવે શું છે એચ ડબલ્યુ, એટલે કે અહીંયા તમારે તમારી જાતે સી કરી નાખવાના છે. હવે આવ્યા સામેનું પાનું. જુઓ સામેના પાના પર શું છે, ગોલ, ખરું અને ખોટું, આ તમારે નિશાની કરવાની છે. ગોલની નિશાની, ખરાની નિશાની અને ખોટાની નિશાની. તો સૌથી પહેલાં આપણે ગોલની નિશાની કરીશું. આ પ્રમાણે તમારે ડબલ લાઇનમાં જ વ્યવસ્થિત રીતે શું કરવાનું છે, ગોલ કરવાનું છે. ચલો જુઓ થઈ ગયું. ગોલ પછી શું છે, ખરું. શું છે, ખરું. તો હવે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું આ પ્રમાણે, ખરું અને શું કહેવાય, ખરાની નિશાની. ચલો ખરાની નિશાની થઈ ગયા બાદ હવે આપણે શું કરીશું, ખોટાની નિશાની. શું કરીશું, ખોટાની નિશાની અને એ પણ ડબલ લાઇનમાં વ્યવસ્થિત રીતે. ચાલો થઈ ગયું ગોલ, ખરું અને ખોટું અને નીચે એચ ડબલ્યુ, એટલે કે તમારે તમારી જાતે લખવાનું, ટીચરે જે પ્રમાણે તમને લખવું એ પ્રમાણે. ઓકે બાળકો, જુઓ બાળકો આ પ્રમાણે તમારે ટીચરે જેટલું તમને કરાવ્યું એ બધું સરસ રીતે તમારે તમારી ચોપડીમાં, સોરી તમારી નોટમાં કરવાનું છે. ટીચરને કે સોરી મમ્મીને કહેવાનું કે આ પ્રમાણે તમને ત્રણ ખાના પાડીને ઊભી લીધી, ત્રણ ખાના પાડીને આડી લીધી, ત્રાસી લીધી, આ બાજુની ત્રાસી લીધી, ઊંડો સી, સીધો સી, ગોલ, ખરું અને ગોલ, ખરું અને ખોટું ત્રણ ખાનામાં લખી આપે અને પછી તમારે સરસ રીતે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખવાનું છે. ઓકે બાળકો.